અધિકારીઓ સામે કાર્યવાહી કરો અન્યથા ઉમરાળા તાલુકાના થાપનાથ ગામના લોકો મતદાનનો બહિષ્કાર કરશે આવનાર લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ ઉમરાળા થાપનાથ ગામના લોકો મતદાન બહિષ્કારનું એલાન કરતા તંત્રમાં ખળબળાટ મચી ગઈ રજૂઆત કરનારનો આરોપ છે કે ચોગઢ ગ્રામ્ય પંચાયત સંચાલકોએ વિસ્તારના વિકાસ કાર્યના નિર્માણમાં આચરેલા આર્થિક ભ્રષ્ટાચાર સંબંધિત તમામ પુરાવો સાથે વિવિધ અધિકારીઓ સમક્ષ છેલ્લા ચાર મહિનાઓથી રજૂઆત કરી રહ્યા છે થાપનાદ ગામના વિકાસમાં થયેલ ભ્રષ્ટાચારના પુરાવો આપવા છતાં કોઈ કાર્યવાહી નહીં અમારું ગામ ચોગઢ પંચાયતનું થાપનાથ વિસ્તાર છે થાપનાથ ગામ અને મારું નામ પૂરું બારીયા અમિત ઝીણાભાઈ અમે અત્યારે હાલમાં થાપનાથ ગામે મત બહિષ્કાર કર્યો છે જેનું કારણ અમે અમારા ગામમાં કૂવાના કામમાં ગેરરીતિ થયેલી છે તે બારામાં અમે ટીડીઓ સાહેબ તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીઓને છેલ્લા બે મહિનાથી અમે અરજીઓ આપેલી છે પણ તેની તપાસ હાથ ધરવામાં નથી આવી અને તપાસ નથી કરી એટલે અમે ગામના લોકો સરકારી તંત્ર અને હોદ્દેદારો હોદ્દેદારો પોતાના હોદ્દેદારોનો બચાવ કરે છે અને સરકારી અધિકારીઓ સરકારમાં રહેલા તંત્રનો બચાવ કરે છે સરકારી કર્મચારીઓનો એટલે ગામે અમે લોકોએ હવે નિરાશ થઈને મતનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે અને અમે જ્યાં સુધી અમારા પ્રશ્નનું સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી અમે લોકો ગામના કોઈ પણ વ્યક્તિ મતદાન કરવા નહીં જાવી અને અમે ડીડીઓ સાહેબની ઓફિસે હું ગયો હતો મને તેના પીઓ પીએ એ ડીડીઓ સાહેબને મળવા નથી દીધો એટલે ખાસ કરીને નમ્ર વિનંતી કે ડીડીઓ સાહેબ જ્યાં સુધી સ્થાપનાથની મુલાકાત નહીં લે અને આ પ્રશ્નનું સોલ્યુશન નહીં લાવે ત્યાં સુધી અમે મતનો બહિષ્કાર જ રાખીશું અને અમારા ગામની અંદર કોઈ પણ હોદ્દેદારને આવવું હોય તો એને પૂછીને આવવું પડશે અમે નક્કર ગામના લોકો અંદર હોદ્દેદારોને કે સરકારી કર્મચારીઓમાં પ્રાંત સાહેબને આવવા દઈશું મામલતદાર સાહેબને આવવા દઈશું ટીડીઓ સાહેબને આવવા દઈશું અને હોદ્દેદારોને આવવું હોય તો ગામની રજામંદી વગર નહીં આવી શકે અસ્તુ ભારત માતા કી જય